અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી સંસ્થા રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ દ્વારા આગામી તારીખ એકવીસમીએ ભૂજ ખાતે એજ્યુકેશન એક્સપોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ એક્સપોમાં શું હશે તે અંગે માહિતી આપવા આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોટરી કેપિટલ ક્લબના સદસ્યોના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓ વાલીઓ માટે વિદ્યાર્થીઓને કેરિયરમાં કેવી રીતે તક બનાવી છે કેવી રીતે આગળ વધવું જોઈએ અને કઈ યુનિવર્સિટી કઈ કોલેજોમાં કયા કયા અભ્યાસક્રમો ચાલુ છે આ બધી બાબતો તેમને આ એક્સપોમાંથી એક જ જગ્યાએથી મળી રહેશે આજે જે પત્રકાર પરિષદ યોજાઈ હતી તે અંગે એક અહેવાલ જોઈ લઈએ એક અહેવાલ રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ દ્વારા કચ્છમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતા અભ્યાસક્રમો અને તેમની ખાસિયતોથી લોકોને વાકેફ કરવા માટે એજ્યુકેશન એક્સપોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જે આગામી તારીખ એકવીસના રોજ ભુજ ખાતે યોજાશે આ અંગે માહિતી આપવા માટે ભુજ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી સીબી જાડેજા રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલના પ્રમુખ જીતેન્દ્ર રેલોન પ્રોજેક્ટ ચેરમેન દિપેશ ઠક્કર જીગ્નેશભાઈ જાની રામદેવસિંહ જાડેજા નીતિન કેસવાણી સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને કચ્છ યુનિવર્સિટી અને ટ્રોટી ક્લબ ઓફ ભુજ કેપિટલ દ્વારા સંયુક્ત રીતે આ એક્સપો યોજાવાનો છે ત્યારે તેના અનુસંધાને મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ આ એક્સપોમાં જોડાય અને તેમને ઉચ્ચ અભ્યાસક્રમ તેમજ તેને સંલગ્ન અન્ય બાબતો અંગે માર્ગદર્શન આપી શકાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવું ઉપસ્થિત ક્લબના સભ્યોએ જણાવ્યું હતું રોટરી ક્લબ ઓફ ભુજ અને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એકવીસ બાવીસ અને ત્રેવીસ એપ્રિલના રોજ ત્રણ દિવસ માટે એક એજ્યુકેશન અવેરનેસ ફેર યોજવા આપણે જઈ રહ્યા છીએ એમાં કચ્છમાં જુદી જુદી કોલેજીસની અંદર જે કોર્સિસ ચાલે છે એ બધા જ કોલેજીસના અને શૈક્ષણિક સંસ્થાઓને ત્યાં આમંત્રિત કરશું કે તે કયા પ્રકારની ડિગ્રીઓ આપે છે સેમા સ્પેશિયલાઇઝેશન થાય છે એની માહિતી એમને એમના જે તે સંસ્થાઓના સ્ટોલ તરફથી મળશે એની સાથે ત્યાં બે સેમિનાર ડોમ પણ બનાવવામાં આવશે કે જેમાં વિદ્યાર્થીએ એની કારકિર્દી શેમાં બનાવી છે કયા ક્ષેત્રમાં એને રસ છે એને કયા ફિલ્ડમાં જવું જોઈએ કયા પ્રકારના વિષયો પસંદ કરવા જોઈએ એ માટેનો એક માર્ગદર્શન હોલ હશે એમાં માત્ર કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવશે બીજા ડોમની અંદર એ કોમ્પિટિટિવ એક્ઝામો એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર કેવી રીતે એને પાસ કરી શકાય એમાં કેવા પ્રકારના પ્રશ્નો હોય છે એ વર્ગ ત્રણથી કરીને વર્ગ એક તમામ પ્રકારની પરીક્ષાઓ વિશેની માહિતીઓ ત્યાં વિદ્યાર્થીઓને આપવામાં આવશે અને આ ત્રણ દિવસના જે આ કાર્યક્રમ છે એ દરમિયાન બધા જ વિદ્યાર્થીઓ વધુમાં વધુ આ અહીંયાથી માહિતી મેળવવાનો પ્રયાસ કરે પોતે શું ભણવું જોઈએ એને શું બનવું છે કેવી રીતે બની શકાય આ વિવિધ પ્રશ્નો વિશેના જવાબો હું એમ કહું છું કે ત્યાંથી જ એ અવેરનેસ કેમ્પમાંથી જ મેળવે એવી અમારી ઈચ્છા છે આ કાર્યક્રમનું ઉદઘાટન કરવા માટે પણ અમે એક ગૌરવશાળી પ્રતિભા અને ખાસ કરીને આપણા કચ્છ સાથે પણ જોડાયેલા છે એવા માનનીય વિષ્ણુ વિષ્ણુકુમાર પંડ્યા કે જેમને હમણાં જ ભારત સરકાર શ્રીએ પદ્મશ્રી એનાયત કર્યો છે જેઓએ શ્યામજી કૃષ્ણ વર્મા વિશે પણ ઘણું બધું લખ્યું છે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક માંડવી માટે પણ ઘણું બધું કામ એમણે કરેલું છે અને એ પદ્મશ્રીનું પણ એમના હસ્તે જ આ એજ્યુકેશન ફેરનું ઉદ્ઘાટન થાય અને આપણે સૌ કચ્છીઓ સાથે મળીને એમનું ઋણ સ્વીકાર કરીને એમનું અભિવાદન કરવાનો કાર્યક્રમ પણ ઉદ્ઘાટન સત્રમાં જ ગોઠવવાની અમારી ઈચ્છા છે અમારે ઈચ્છા અત્યારે તો અમે જુબિલી ગ્રાઉન્ડની કરીએ છીએ પ્રથમ તો કારણ એટલા માટે કે ત્યાંથી બહારના ગામોથી આવનાર વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈપણ પ્રકારના વધારાના વાહન વ્યવહારોનો ઉપયોગ કર્યા વગર સરળતાથી ત્યાં બધી જ દિશાઓમાં બધા જ ક્ષેત્રોમાંથી ત્યાં સેન્ટર છે ટ્રાફિકનું એટલે ત્યાંથી એ ઇઝીલી આવી શકે અમે પ્રયત્ન કરીએ છીએ કારણ કે એક એ શૈક્ષણિક સંસ્થાઓનું જ ગ્રાઉન્ડ છે એના નીતિ નિયમો કંઈક સ્પોર્ટ્સ માટે જ એનાયત કરવું એવા છે પણ એ શૈક્ષણિક સંસ્થાના ગ્રાઉન્ડમાં આ શૈક્ષણિક જ પ્રવૃત્તિ છે આમાં કોઈપણ પ્રકારનું યુનિવર્સિટીને કે રોટરી ક્લબે કોઈપણ પ્રકારનું અર્થોપાર્જન નથી કરવાનું જે કંઈ આયોજન થશે એ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને વધુમાં વધુ માહિતી આપી શકાય એ પ્રકારે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રીતે જ ત્યાં આયોજન કરવામાં આવશે જો તે પરમિશન ન મળે કદાચ કોઈ આવા હેતુઓસર તો ટીન સિટી ગ્રાઉન્ડ જે એની એકદમ નજીક જ છે ત્યાં અમે આ આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ લગભગ બધી કોલેજો કેટલીક બહારથી વિશિષ્ટ કોર્સો ચલાવતી કોલેજો કે યુનિવર્સિટીઓ વિવિધ પ્રકારના પ્રકાશકો કોમ્પિટિટિવ એક્ઝામ માટે ચલાવાતા ક્લાસીસના એક્સપર્ટ્સો આ બધાને અમે આમંત્રિત કરીએ છીએ અમારી ધારણા એવી છે કે લગભગ સાઈઠ સિત્તેરથી વધારે સ્ટોલ તો લગભગ થઈ જ જશે એમ એનાથી પણ વધશે એવા પ્રયાસો અમારા છે આજથી જ કામગીરી શરૂ કરીએ છીએ દિવસો ઘણા ટૂંકા છે પણ વધુમાં વધુ સારામાં સારું આયોજન એ અમે રોટરી ક્લબ સાથે મળીને આયોજન કરી લેશું એવો અમને વિશ્વાસ છે આ જે એજ્યુકેશન એક્સપો જે શિક્ષણ લગતી જે કાર્ય અમે કરવા જઈ રહ્યા છીએ બે હજાર તેરમાં અમે લોકોએ નોલેજ ફિસ્ટના નામે જુબિલી ગ્રાઉન્ડ મધ્ય જ આ ફંક્શન કરેલું આ ટાઈપનું આખું આયોજન કરેલું હતું ત્યારે આપણા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ના હસ્તે આપણે ત્યાં ઓપનિંગ રાખ્યું હતું આખા ફંક્શનનું અને પ્રજા માટે આ બધી વસ્તુ શિક્ષણ લગતી માહિતી પૂરી પાડવાનું આખું એક આયોજન કર્યું હતું અને જે તે વખતે અમારો પહેલો પ્રયાસ હતો એ પ્રમાણે અમે ખૂબ જ સફળ રહ્યા હતા અને સારો એવો પ્રજાને પણ મદદરૂપ થયા હતા અને પ્રજાને ઘણી બધી માહિતીઓ અમે પૂરી પાડી શક્યા હતા અને એ જોઈને જ આ વખતે પાછો કરવાનો અમને વિચાર આવ્યો આયોજન થોડું કર્યું પછી શિક્ષણ ક્ષેત્રની જ્યાં વાત હતી તો શિક્ષણ ક્ષેત્રે કચ્છ યુનિવર્સિટી અને એમાં આપણા વાઇસ ચાન્સેલર કે જેમને આપણે શિક્ષણ ક્ષેત્રના કદાચ સિંગમ કહી શકીએ એમને અમે કોન્ટેક કર્યું તો સાહેબે બહુ જ સાથ આપ્યો અને સાહેબ આ સાથે જોડાણા અને એ સાહેબનું જે આખી કચ્છ યુનિવર્સિટી અમારી સાથે જોડાણી એટલે આખો અમારો જે કામ કરવાની પદ્ધતિ કયો કે જે કાંઈ પણ આપણે કહી શકીએ આખું પરિવર્તન થઈ ગયું અને હવે અમે કાંઈક સવિશેષ આપી શકશું એવો અમને વિશ્વાસ છે કે જે ગયા વખતે આપ્યું હતું એના કરતાં વધારે આપવું હતું અને એમાં કચ્છ યુનિવર્સિટી અને જાડેજા સાહેબ જ્યારે જોડાણા ત્યારે અમે હજી કાંઈક વિશેષ આપી શકશું એવો અમને વિશ્વાસ છે આપણે એની અંદર સેમિનારોના આયોજન કરશું અને એક જેમ સાહેબે વાત કરીએ એમ એક ડોમ પણ આપણે બે ડોમેની અંદર રાખવાના છીએ કે જેની અંદર આ બધી માહિતી આપણે પૂરી કરી શકીએ અને એના માટે છોકરાઓ કયા લાઈન ઉપર આગળ વધી શકે એ માટેની પણ માહિતી આપી શકીએ આપણે એની ટેસ્ટ પણ રાખી શકીએ આ બધું આયોજન છે એ સિવાય પણ શિક્ષણને સંલગ્ન જે જરૂરિયાતો હોય છે કે છોકરાઓ અહીંયા તો આજે કચ્છનો એજ્યુકેશન તો ઘણો બધો વધી ગયો છે ને ઘણું સારું છે પણ છતાંય એના પછીના કોર્સ કરવા માટે કદાચ બહારે જવાની જરૂરિયાત પડે તો ત્યાં શું પીજીની ફેસિલિટીઓ હોય છે છોકરાઓ ક્યાં રહી શકે અથવા તો વધારે એજ્યુકેશન માટે કરીને ક્યાંક બેંક લોનની ફેસિલિટીની શું શું જોગવાઈઓ છે આ બધી માહિતી પણ પૂરી પાડીએ એવા અમારા નમ્ર પ્રયાસો છે